બાબાના યુપીમાં ભાજપ ધોવાયું, ન ચાલ્યું મોદી અને યોગીનું મેજિક, 62 બેઠક પરથી સીધા પહોંચી ગયા 33 બેઠક પર. જે ઉત્તર પ્રદેશમાં ભાજપ 2019થી પણ વધુ બેઠકો જીતવાની આશા સેવીને બેઠું હતું, જ્યાં રામ મંદિરનો મુદ્દો સર્વોપરી રહ્યો, ત્યાં જ ભાજપ ધોવાયું અને આ પાછળ અનેક પરિબળો જવાબદાર છે. પરંતુ આ ખરાબ પ્રદર્શનને લઈને ઉત્તર પ્રદેશ સરકારના મંત્રી ધર્મવીર પ્રજાપતિએ કેટલાક કારણો આપ્યા છે. તેણે 3 કારણો ગણાવ્યા છે. ધર્મવીર પ્રજાપતિના મતે બંધારણ અને અનામત ભાજપ માટે નુકસાનકારક સાબિત થયા. તેમણે કહ્યું કે અમે આ આરોપોનો જવાબ આપી શક્યા નથી. તેમણે એ પણ કહ્યું કે કેટલાક ઉમેદવારો સામે નારાજગી હતી તેનું મૂલ્યાંકન થયું નથી. ધર્મવીર પ્રજાપતિએ જણાવ્યું કે ભાજપ બંધારણ અને અનામત પર વિપક્ષના આરોપોનો જવાબ આપી શક્યું નથી. ઓમપ્રકાશ રાજભર અને સંજય નિષાદના પુત્રો ચૂંટણી હારી ગયા છે. તેમના નિવેદનોથી નુકસાન થયું છે. રાજભરના પુત્ર અરવિંદ રાજભર ગોશીથી ચૂંટણી લડી રહ્યા હતા, તેને હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે સંજય નિષાદના પુત્ર પ્રવીણ નિષાદને સંત કબીરનગરથી હારનો સામનો કરવો પડ્યો છે. છેલ્લા 10 વર્ષમાં યુપીમાં ભાજપનું સૌથી ખરાબ પ્રદર્શન. કેન્દ્રીય મંત્રીઓ પણ હાર્યા ચૂંટણી. 2014 અને 2019માં ભાજપે ઉત્તર પ્રદેશમાં 60થી પણ વધુ સીટો મેળવી હતી. આ વખતે રામ મંદિરના મુદ્દા સાથે મિશન 80 હતું, પરંતુ દાવ ઉલટો પડી ગયો. મિશન 80ની અડધી સીટો પણ ન આવી. એટલું જ નહીં, કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની અને કેન્દ્રીય ભારી ઉદ્યોગ મંત્રી પણ ઉત્તર પ્રદેશમાં ચૂંટણી હાર્યા છે. તેવામાં જનતાનો મિજાજ કેવો અને કોના તરફી રહ્યો તેનો સીધો અંદાજ લગાવી શકાય છે. જોકે આ મિશન 80 ફેલ થયા પછી ઉત્તર પ્રદેશમાં આગામી કેવા નવા ફેરફાર થાય છે તે પણ જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.